નમસ્કાર, હું કૌશિક મહેતા. કૌશિકના કેલિડોસ્કોપમાં આપનું સ્વાગત છે. મોરબીમાં માત્ર ઝૂલતો પુલ તૂટ્યો નથી, એની સાથે ઘણું બધું તૂટ્યું છે અને ખાસ કરીને વિશ્વાસ તૂટ્યો છે. સરકાર પરનો વિશ્વાસ, સ્થાનિક તંત્ર પરનો વિશ્વાસ અને આ પુલનું સંચાલન કરતી કંપની પરનો વિશ્વાસ. માત્ર લોકોના જાન ગયા નથી સાહેબ, આ બહુ ગંભીર ઘટના છે અને જે રીતે એનો તપાસમાં વળાંક આવી રહ્યો છે એ કેટલાય સવાલો ઊભા કરે છે. પહેલો સવાલ એ છે કે જે લોકો સામે ફરિયાદ થઈ એ કંપનીના કર્મચારીઓ છે, મૂળ જે કંપની છે એમના માલિકો સામે કેમ ફરિયાદ થઈ નથી? વડાપ્રધાન આવે છે ત્યારે સ્થળ પર મુલાકાત કરે છે ત્યારે ઓરેવા કંપનીના બોર્ડ ઉપર સફેદ કપડાં નાખી દેવામાં આવે છે. શા માટે? વડાપ્રધાનની મુલાકાત હોય પહેલાં મોરબીની સિવિલ હોસ્પિટલમાં રંગરોગાન શરૂ થાય, વોર્ડમાં ફોટાઓ લાગે, બે બેડના એક જ નંબર હોય, વોટર કૂલર લાગે પણ એમાં કનેક્શન જોડાયું ન હોય, આવું શા માટે? અમુક દર્દીઓને મળવામાં આવે, આવું શા માટે? જે લોકોને મળવામાં આવે છે એ હોસ્પિટલના બધા દર્દીઓ એના સગાઓ માસ્ક પહેરે અને બીજા ન પહેરે, આવું શા માટે? આ સવાલોની આખી વણઝાર છે. પણ જે કંપની જવાબદાર છે એના વિશે પણ વાત થવી જોઈએ, કારણ કે આ એ કંપની છે કે જેનો વિશ્વાસ દેશમાં જ નહીં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ રહ્યો છે. એના સ્થાપકને યાદ કરવા પડે, ઉદ્ધવજીભાઈ પટેલ, ઓ આર પટેલ, મોરબીના ચાચા પરના વતની. એમના પિતા અને દાદા ગામના રેવન્યુ પટેલ હતા, પણ ઉદ્ધવજીભાઈને શિક્ષણમાં રસ એટલે સાયન્સ ગ્રેજ્યુએટ થયા અને એ જે સ્કૂલમાં ભણ્યા હતા, મોરબીની વિસી હાઈસ્કૂલ, એ જ સ્કૂલમાં એ શિક્ષક થયા અને વર્ષો સુધી શિક્ષક રહ્યા. પણ પગાર ત્યારે ટૂંકો એટલે ગુજરાન ચલાવવાનું મુશ્કેલ હતું, એટલે કાપડની મોરબીમાં દુકાન કરી. એમને તો પાયલોટ થવું હતું ને એમાં પસંદ પણ થઈ ગયા હતા, પણ પરણી ગયા હતા એટલે સમસ્યા હતી. 63નું યુદ્ધ થયું ત્યારે એમને કોલ પણ આપવામાં આવ્યો હતો કે આપ આવો, પણ પછી એ ન જઈ શક્યા. આગળ જતાં કોઈએ સૂચન કર્યું કે ઓઇલ એન્જિન, ત્યારે સૌરાષ્ટ્રમાં ઓઇલ એન્જિનની બહુ ખપત હતી, પાણીની સમસ્યાઓ હતી એના કારણે, એટલે એણે જયશ્રી દીકરીના નામે જયશ્રી ઓઇલ એન્જિન નામે કામ શરૂ કર્યું અને સાયકલ ઉપર ફેરી કરતા સાહેબ બહુ મહેનત કરી આ માણસે. એ પછી કોઈએ ઘડિયાળ બનાવવાનું સૂચન કર્યું અને 65,000ની મૂડીથી આખો ધંધો શરૂ કર્યો એક નાની જગ્યાએ. ઘણા બધા એમાં ભાગીદારો હતા, શરૂઆતમાં ધંધો નહોતો ચાલ્યો. આ હું એટલે તમને હિસ્ટ્રી કહું છું, એનું અનુસંધાન આજના સંદર્ભે કેવું છે. સ્ટોક થતો ગયો, ઘડિયાળ વેચાતી નથી, ટેન્શન થઈ ગયું, ઘણા ભાગીદારો છૂટા થઈ ગયા. પછી 80ના દાયકામાં ક્વાર્ટ્ઝનો જમાનો આવ્યો અને એ ઘડિયાળ બનાવી. ત્યારે ક્વાર્ટ્ઝની જે મૂમેન્ટ હોય ને એ ઇમ્પોર્ટ થતી હતી, એનો કોટા હતો. પણ ઉદ્ધવજીભાઈની દુરંદશી, એમણે દીકરા પ્રવીણભાઈને ચીન ને તાઇવાન મોકલા ને બધું સમજી લીધું અને પછી અહીંયા પોતાના સ્વગૃહે બધું શરૂ કર્યું અને ધીરે ધીરે એટલી બધી હિટ ગઈ અજંતાની વોચ. અજંતા નામ એટલે રાખ્યું કે અજંતા ઇલોરાની ગુફાઓ જાણીતી છે. સખત સફળતા મળી, સખત સફળતા મળી અને સૌથી વધારે ઉત્પાદન કરતી કંપની બની ગઈ અજંતા. એટલું જ નહીં, એને કિંમત પણ ઘટાડી. આ કંપનીની એક વિશિષ્ટતા એ પણ રહી છે કે જેમાં એણે ઝંપલાવ્યું એ આખા બજારમાં મૂળ ભાવ જે હોય એનાથી નીચે લેવા, એટલે સસ્તામાં ઉત્પાદન કરવું અને ગુણવત્તા જાળવી રાખવી, આ ઉદ્ધવજીભાઈનો ઉસૂલ હતો. હું ઉદ્ધવજીભાઈને પણ મળ્યો છું, આ જયસુખભાઈ જે અત્યારે ઓરેવા કંપનીના MD છે એમને પણ મળેલો છું ને એમના બીજા દીકરા પ્રવીણભાઈને પણ મળેલો છું, એમના ઇન્ટરવ્યૂ પણ કર્યા છે. ઉદ્ધવજીભાઈ બહુ સરસ વાત કરી હતી કે તમારે સફળતાનો કોઈ શોર્ટકટ નથી,
અને લોકોની પસંદ શું છે એ તમારે પહેલાં જાણવું પડે, અને જે પ્રોડક્ટમાં પડો એનું અથતી ઈતિ જાણી લો, એનો કાચો માલ ક્યાંથી આવે છે અને ફિનિશ પ્રોડક્ટ કેમ બને છે, આ બધી જાણકારી તમારી પાસે હોવી જોઈએ. મોટાભાગે શું થતું હોય છે કે જે માલિક હોય એને આખી પ્રોડક્શનની પ્રોસેસ ખબર નથી હોતી કે શું કઈ રીતે થાય છે. પણ ઓધોજીભાઈ એમ કહેતા આ બધું જાણવું જરૂરી છે, અને સૌથી ઉપર છે ગુણવત્તા. તમે સસ્તામાં આપો પણ ગુણવત્તા જરાય ચૂકાવી ન જોઈએ. એ ઓઇલ એન્જિન બનાવતા હતા અને અનેક ફરિયાદો આવે ત્યારે પોતે રિપેરિંગ કરવા પણ જતા હતા. ઇવન કેલ્ક્યુલેટર નિષ્ફળ ગયા હતા ઓરપેટના નામે, ત્યારે ઘણું બધું નુકસાન પણ વેઠ્યું હતું, બહુ એ કપરો કાળ પણ હતો. પણ ફરી પાછી કંપનીએ એવા સરસ બનાવ્યા કેલ્ક્યુલેટર ફોન કે ફિલિપ્સથી માંડીને ટાટા અને બીપીએલ જેવી કંપનીઓ એમની સામે હાફી ગઈ, એટલી બધી સરસ. અને ચીન પણ એની સાથે સ્પર્ધા ન કરી શકે એટલું સસ્તામાં ઉત્પાદન અને ગુણવત્તાસભર ઉત્પાદન, આ બે સૌથી મહત્ત્વના મુદ્દા હતા અજંતાથી ઓરેવાની સફરમાં. મને લાગે છે કદાચ જયસુખભાઈ અથવા તો એમની કંપની અથવા તો એમના કર્મચારીઓ આ વાત ભૂલી ગયા. જ્યારે આ ઝૂલતો પુલ એમને સોંપવામાં આવેલો, આ કારણ કે બીજી વાર કોન્ટ્રાક્ટ રિન્યૂ થયો છે, એની પહેલાં પણ કોન્ટ્રાક્ટ અપાયો હતો અને 1.5 કરોડનો ખર્ચ થયો, અને આ એક સોશિયલ ઓબ્લિગેશન સામાજિક ઋણ ચૂકવવાની વાત છે એવું કંપની કહે છે, પણ ચૂક ક્યાં થઈ? તો કે આ એમનું ક્ષેત્ર નહોતું, એમને આ ખબર નથી કે આ પુલ કઈ રીતે બને છે, એના પાર્ટ્સ કેવી રીતે હોય છે, એનું સમારકામ કેમ કરવું. જિંદાલ કંપનીના એન્જિનિયરોએ ગાઈડન્સ આપ્યું પણ લોકલ લોકો પાસે એને કરાવ્યું, આ સૌથી મોટી ભૂલ. અને ત્યાં વિશ્વાસ, પુલના રોડ નથી તૂટ્યા સાહેબ, વિશ્વાસ તૂટ્યો છે. ઉદ્ધવજીભાઈનો જે વાત હતી અહીં ફરી યાદ રાખવા જેવી છે કે તમે જેમાં પડો એની અર્થથી ઈતિ તમારે જાણવી જરૂરી છે, તો જ તમે એમાં સફળ થાઓ. આ એવું નથી થયું એનું આ પરિણામ છે. આ બહુ મહત્ત્વની વાત છે, કારણ કે અજંતાથી ઓરેવા અનેક ઉત્પાદનોમાં પડ્યું, ઘડિયાળથી માંડી હોમ એપ્લાયન્સીસથી માંડી કેલ્ક્યુલેટર, પાવર સેવર લેમ્પ, વિટ્રીફાઈડ ટાઇલ્સ, ઈ સ્કૂટર, મોબાઈલ, સોલાર વીજળી, હાઇડ્રો પાવર પ્લાન્ટ નાખવાની વાત પણ હતી, રણ સરોવરની વાતો કરી એમણે, બહુ એની માટે મહેનત કરી કે આ કરવા જેવો પ્રોજેક્ટ છે. છેક નરેન્દ્ર મોદી સુધી એ પહોંચ્યા હતા પણ થયું નહીં. અને હવે તો ઘણા બધા ધંધામાં સમસ્યાઓ છે. ઉદ્ધવજીભાઈ હતા ત્યારે, મેં ઇન્ટરવ્યૂ કર્યું ત્યારે પણ ભાઈઓમાં કેટલીક સમસ્યાઓ હતી, અને મને ઉદ્ધવજીભાઈ ખાનગીમાં એમ કહેલું કે મારી હાજરીમાં જે બની રહ્યું છે એનું મને દુઃખ છે. ઉદ્ધવજીભાઈ જ્યારે બીમાર પડ્યા ત્યારે પણ ભાઈઓ વચ્ચે ઝઘડા થયા હતા, અને અમુક ભાઈઓ પછી જુદા થયા, અને સમય ગ્રુપ પણ અસ્તિત્વમાં આવ્યું. એટલે આ આખી કંપનીની જે સફર છે એકદમ બહુ મહત્ત્વની સફર છે, અને મોરબી જેવા સેન્ટરમાં આટલું 1000 કરોડના ટર્નઓવર સુધી પહોંચવું, 8-9 હજાર લોકોને રોજી આપવી. સૌથી મહત્ત્વની વાત એ કે ઉદ્ધવજીભાઈ મહિલાઓને ઉદ્યોગમાં રોજગારી આપવાનો પ્રથમ પ્રયત્ન સૌરાષ્ટ્રમાં કર્યો. દુકાળની સ્થિતિમાં બહેનો ને સમસ્યા હતી એટલે એમ પોતાના ઘરથી જ શરૂઆત કરી, અને પછી ધીરે ધીરે કુટુંબની દીકરીઓ, પછી આજુબાજુના ગામડાઓ એને લેવા મૂકવા જવાની વ્યવસ્થા, બહુ અદ્ભુત કામ એમણે કરેલું. ઉદ્ધવજીભાઈ ઉપર આખું એક પુસ્તક લખવાનો પણ મારો પ્રયત્ન હતો, હું એ બાબતમાં 2-3 વાર એમને મળ્યો હતો પણ ખરો, પણ પછી આગળ કામ નહીં થયું, અટકી ગયું. અને આજે તમે જુઓ કે આ સ્થિતિ શું થઈ કંપનીની, 1000 કરોડની કંપની આજે વિશ્વાસ ગુમાવી ચૂકી છે બજારમાં. જયસુખભાઈ પટેલ અને એમના સગા અલે એમના કુટુંબીજનો લોકોથી મોઢું છુપાવી રહ્યા છે. આ કેવી સમસ્યા મોટી, કારણ કે વિશ્વાસ તૂટ્યો છે, ખાલી પુલ તૂટ્યો નથી. અને બીજો મુદ્દો કે આ સમસ્યા, આ ઘટના પછી હવે એની અસરો કેવી હશે, આ પ્રશ્ન બહુ જ પૂછાઈ રહ્યો છે કે ભાઈ આની રાજકીય અસર થશે કે કેમ, ભાજપને મુશ્કેલી આવશે કે કેમ, કારણ કે ચૂંટણી જાહેર થવામાં છે.
પણ સાહેબ શંકાઓ તો છે. જે રીતે તપાસ શરૂ થઈ એ લાગે છે કે જે રીતે એનો અંજામ જે રીતે આવવો જોઈએ એ રીતે આવશે નહીં. તમે જુઓ કોવિડના સમયમાં કેટલી હોસ્પિટલ રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત આ બધી હોસ્પિટલોમાં આગ લાગેલી અને આજે એની તપાસની સ્થિતિ શું છે. બોટાદનો છેલ્લો લઠ્ઠાકાંડ, એમાં શું સ્થિતિ છે? એમાં પણ ઘણા લોકોના જાન ગયા હતા. આપણે ત્યાં આ સમસ્યા છે કે સરકારી તપાસ પંચો કે સરકારી તપાસ સમિતિઓ એક તો બહુ વાર લગાડે છે. એટલે તમે આ સમજવા જેવું છે કે ગૃહમંત્રી આવ્યા, મુખ્યમંત્રી આવ્યા, વડાપ્રધાન આવ્યા, તપાસ સમિતિ પણ રચાઈ ગઈ, શોક પણ જાહેર થઈ ગયો અને હવે ચૂંટણી જાહેર થવાની છે. તમે શું એમ માનો છો કે આ તપાસ સમિતિ ચૂંટણી પૂરી થાય એ પહેલાં રિપોર્ટ આપશે? પોલીસ અધિકારીઓ એમ કહે છે કે અમે વૈજ્ઞાનિક ઢબે આ તપાસ કરવા માગીએ છીએ. તો પછી શા માટે ઓર એવા ગ્રુપના બોર્ડને તમારે છુપાવવા પડે છે? સવાલો ઘણા છે સાહેબ, જવાબ મળવાના નથી એવી શંકાઓ અત્યારથી છે. આ પણ એક વિશ્વાસની કટોકટી છે. સરકાર ઉપર જો વિશ્વાસ ન હોય અથવા તો નેતાઓ ઉપર વિશ્વાસ તૂટી જાય ત્યારે બધું તૂટી પડે છે. ડિસેમ્બરમાં ચૂંટણી આવવાની છે, એક મહિનામાં તપાસ પૂરી થાય અને મૂળ લોકો જવાબદાર જે છે એની સામે કોઈ પગલાં લેવાય એવું તમને લાગે છે ખરું? સવાલ છે એટલે શંકાઓ છે, શંકાઓ છે એટલે એનો મતલબ એવો છે કે સરકાર ઉપર વિશ્વાસ નથી. તમને પણ આવા જ સવાલો થતા હશે. આ કાર્યક્રમ તમે જુઓ ત્યારે તમારા અભિપ્રાય પણ જરૂર આપજો. પણ આ ઘટના ભૂલવા જેવી નથી. આપણે ત્યાં કમનસીબે સમસ્યા એ છે કે મોટાભાગે આવી ઘટનાઓ બને એટલે થોડા સમય પછી આપણે ભૂલી જઈએ છીએ. ભૂલવા જેવી ઘટના નથી, એની રાજકીય અસરો થાય ન થાય એ જુદી વાત છે. ઘણા એવું માને છે કે મોરબી ટંકારા વિસ્તારમાં તો આની અસર રહેવાની, એના આસપાસના વિસ્તારોમાં અમુક બેઠકોમાં, પણ પૂરા ગુજરાતમાં એની અસર નહીં રહે. પણ કોંગ્રેસ અને આપ આ ઘટનાને કઈ રીતે લોકો સુધી લઈ જાય છે એને એન્કેસ કરી શકે છે કે નહીં, આ પણ એક મોટો સવાલ છે. કારણ કે આપણે ત્યાં રાજકીય પક્ષો આમ લગભગ બધા સરખા હોય છે, પણ મુદ્દાઓ ઉછળતા રહેશે. પણ જેની જિંદગી ગઈ એનું શું? સરકારે આર્થિક સહાય કરી પણ એક પરિવારે એમ કહ્યું કે મારા પરિવારમાંથી 3 લોકોના મૃત્યુ થયા છે, આર્થિક સહાયને આ ચેકને હું શું કરું? જે ગયા તે ગયા. મહત્ત્વનો મુદ્દો આ છે કે જે ગયા તે ગયા, એને ન્યાય પૂરો મળશે કે નહીં, સમયસર મળશે કે નહીં. આ સવાલો અણિયાળા છે, પૂછવા જેવા છે, પૂછાવા જ જોઈએ અને એના જવાબ મેળવવાનો આપણને હક છે. મળશે ખરા? સવાલ છે. ફરી મળીશું. આભાર.